नमस्कार विद्यार्थी मित्रों, आजना सेशन में आपनु स्वागत छे। आजे आपणे गणना बे बीजा प्रकार बराबर एनी वात करशुं। एमा एक छे घात गण एटले के पावर सेट अने बीजो छे सार्वत्रिक गण एटले के यूनिवर्सल सेट। तो पहला आपणे वात शुरू करीए घात गणनी। तो घात गणनी व्याख्या एवी छे के कोईपण गण ए छे एना तमाम उपगणों जे छे, गण ए ना तमाम उपगणों छे एना गण ने ए नो घात गण कहेवाय। बराबर छे, बहु क्लियर कट व्याख्या छे के दाखला तरीके आ गण ए छे, आ गण ए आप्यो छे। बराबर, तो ए ना बधा उपगणों तमे लेशो। बराबर, कारण के ए मां बे सभ्यो छे तो एना उपगणों नी संख्या चार थशे। तो आ ए ना तमाम उपगणों छे अने ए ना तमाम उपगणों नो गण। बराबर, एने आ जे गण बने छे એને એનો ઘાતગણ કહેવાય અને એના ઘાતગણને સંકેતમાં આપણે સંકેતમાં PA એટલે કે પાવર સેટ ઓફ A વડે દર્શાવીએ છીએ। A ગણ છે તો આ PA એટલે A નો ઘાતગણ થશે, આ એના સભ્યો છે બધા। બરોબર છે, પાવર શું કામ? બરોબર છે, શબ્દ પાવર શું કામ? પાવર સેટ શું કામ પાવર શબ્દ વાપર્યો છે? તો એનું એક કારણ એ છે કે આ તમે કોઈપણ ગણનો ઘાતગણ લખો છો, આમે એ ગણ દીધો તો તમે એનો ઘાતગણ લખ્યો છે, તો એ ઘાતગણ છે એના સભ્યો, એ ઘાતગણના સભ્યો છે એ ગણ છે। બરોબર છે, જો કેટલો ફરક પડે, આ પણ ગણ છે અને આ પણ ગણ છે, એ પણ ગણ છે અને પી એ પણ ગણ છે, પણ ફરક એટલો છે કે એના ઘટકો છે। બરોબર છે, જ્યારે બીના ઘટકો તરીકે ગણ છે, બીના પીએ છે, પીએ એનો ઘાતગણ છે, એના ઘટકો તરીકે પણ ગણ લેવાના છે। આપણે આનાથી આગળની ચર્ચા કરી હતી એમાં આ પ્રકારના ગણ પણ આપણે લીધા છે મિત્રો, એ બરાબર 1, 2 અને 3, 4 આ પ્રકારના ગણ લીધા છે। તો આ ઘાતગણ નથી, બરોબર છે, આ ઘાતગણ નથી, ભલે ગણ તરીકે એક સભ્ય છે। બરોબર, એક સભ્ય કેવો છે કે એ ગણ છે, પણ આને ઘાતગણ ન સમજાય। ઘાતગણની વ્યાખ્યા ફરીથી એકવાર સ્પષ્ટ કરીએ કે કોઈ પણ ગણ હોય એ એના તમામ ઉપગણો છે, એ ઉપગણો લેવાથી જે ગણ મળે એને એનો ઘાતગણ એટલે કે પાવર સેટ ઓફ એ કહેવામાં આવે છે। પછીનો પોઈન્ટ મેં લખ્યો છે કે પીએ છે એટલે કે એનો ઘાતગણ છે, એનો દરેક ઘટક એ ગણ છે। આ બહુ અગત્યનો મુદ્દો છે, આનો પીએ નો દરેક ઘટક એ ગણ છે। હવે જો અહીંયા દાખલા તરીકે આ ઘટક છે, વન છે, એ આ ઘટક છે, વન છે એ પીએ નો ઘટક છે, તો શું દર્શાવાય? વન બિલોંગ્સ ટુ પીએ, ખાસ યાદ રાખજો, હો, વન બિલોંગ્સ ટુ પીએ, કારણ કે પીએ એનો ઘાતગણ છે અને વન જે ગણ છે એનો ઘટક છે ઘાતગણનો, માટે વન બિલોંગ્સ ટુ પીએ દર્શાવાય। હવે પ્રશ્ન આવે છે કે કોઈ પણ ગણ છે, આ બહુ મોટો મુદ્દો છે, કોઈ પણ ગણ હોય એ એનો તમે ઘાતગણ લખતા હોવો તો એ ઘાતગણ ક્યારે પણ ખાલી ગણ ન થાય। બરોબર છે, કોઈ પણ ગણ એ લ્યો એનો તમે ઘાતગણ લખતા હો તો ઘાતગણ ક્યારે પણ ખાલી ગણ ન થાય। બરોબર, તમને પ્રશ્ન થતો હશે કે એ પોતે ખાલી ગણ હોય, એ ખાલી ગણ હોય તો એનો ઘાતગણ, બરોબર છે, એ ખાલી ગણ હોય તો એનો ઘાતગણ। તો મિત્રો, એટલે સુધી કહું કે એ જો ખાલી ગણ હોય, બરોબર, તો એનો ઘાતગણ કેવી રીતે લખાશે? તો કેવી રીતે ઘાતગણ લખાય? તો કે માની લો આ મારે એ છે, એનો ઘાતગણ લખવો છે, એ ફાય છે, તો ફાયના તમામ ઉપગણો, તો ફાયનો એક જ ઉપગણ મળે ફાય, તો ફાયના તમામ ઉપગણોનો મેં ગણ બનાવ્યો છે, તો આ પીએ છે। જોવાનો અર્થ છે કે અટાણીમાં પીએ લખ્યો છે એ ખાલી ગણ નથી, બરોબર, એ એકાકી ગણ છે। પીએ જે મેં જે લખ્યો છે એ ખાલી ગણ નથી પરંતુ એકાકી ગણ છે। એટલે કહેવાનો અર્થ છે કે કોઈ પણ ગણ એ લ્યો, વ્યાપક રીતે એમ બોલાશે કે કોઈ પણ ગણ એ લ્યો, એ ખાલી ગણ લ્યો કે ખાલી ગણ સિવાયનો કોઈ પણ ગણ તમે લેશો, એનો ઘાતગણ ક્યારે પણ ખાલી ગણ ન થાય, એનો ઘાતગણ ક્યારે પણ ખાલી ગણ ન થાય। એટલે આપણે આમ પણ દર્શાવી શકીએ કે પીએ એ કોઈ પણ ગણ હોય, બરોબર, એ છે એ કોઈ પણ ગણ હોય, ખાલી ગણ હોય, એકાકી ગણ હોય કે એકથી વધુ સભ્ય ધરાવતો ગણ હોય, એનો ઘાતગણ પીએ નોટ ઇક્વલ ટુ
થાય એટલે કે કોઈ પણ ગણનો ઘાત ગણ ક્યારે પણ ખાલી ગણ ન થાય, બરોબર છે? હા, હવે વાત આવે છે કે ખાલી ગણ બરોબર ન હોય, ઘાત ગણ ખાલી ગણ ન હોય, તો હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કોઈ પણ ગણ તમને આપે તો એના જે ઘાત ગણમાં સભ્યોની સંખ્યા કેટલી થાય, બરોબર? આ પણ મુદ્દો બહુ જ અગત્યનો છે. એ ગણ છે, બરોબર છે? તો એમાં એમ સભ્યો છે, ગણ એમાં એમ સભ્યો છે, તો એના ઘાત ગણ એટલે કે પીએ જે બનશે એમાં સભ્યોની સંખ્યા કેટલી, બરોબર છે? એમાં સભ્યોની સંખ્યા કેટલી, આ એ સિમ્પલ પ્રશ્ન છે. તમે ઉદાહરણ લઈને વિચારજો કે દાખલા તરીકે આ મેં તમને ગણ આપ્યો છે, બરોબર છે? એ ગણ મેં લીધો છે, એમાં સભ્યોની સંખ્યા કેટલી છે? બે છે, બરોબર છે? સભ્યોની સંખ્યા બે છે, તો એના ઘાત ગણમાં, ઘાત ગણમાં શું આવશે? તો કે આ જ ગણ છે એના બધા ઉપગણો જ આવશે ને, એ ઉપગણોનો ગણ બનશે ઘાત ગણ. તો એના સભ્યો જેટલા હશે, એના બે સભ્યો છે, તો એના ઉપગણોની સંખ્યા કેટલી થશે? બે નો વર્ગ એટલે કે ચાર. ઉપગણોની સંખ્યા એટલે કે ઘાત ગણના ઘટકોની સંખ્યા. એનો અર્થ એમ થાય કે જો ગણમાં એમ સભ્ય હોય તો એના ઘાત ગણમાં બે ની એમ ઘાત જેટલા સભ્યો હોય. આ મુદ્દો બહુ અગત્યનો છે, બરોબર છે? હમણાં આપણે એક ગણ લીધો ફાય, બરોબર છે? તો આનો ઘાત ગણ લઈએ તો ફાયમાં પોતામાં કેટલા ઘટકો છે? ફાયના સભ્યોની સંખ્યા શું? ઝીરો. તો ફાયના સભ્યોની સંખ્યા ઝીરો, તો એ ગણનો તમે ઘાત ગણ લખ્યો, તો એ ઘાત ગણમાં સભ્યોની સંખ્યા કેટલી થઈ ગઈ? 2:0 એટલે કે 1, બરોબર છે? તો આ ઘાત ગણ છે. મિત્રો, જ્યારે પણ ગણ લેવાના થશે 12th સાયન્સમાં, બરોબર, જ્યારે પણ ગણ લેવાના થશે ત્યારે એ ગણ હંમેશા ઘાત ગણમાંથી લેવામાં આવશે, બરોબર? ગણ લેવાની વાત આવશે, 12 સાયન્સમાં બહુ આવે આ વસ્તુ, ગણ પસંદ કરવાના થશે, તો ગણની પસંદગી હંમેશા ઘાત ગણમાંથી થાય. એનું કારણ છે કે ઘાત ગણમાં ઘટક તરીકે ગણ છે, એટલે આ ઘાત ગણ એ દ્રષ્ટિએ બહુ જ અગત્યનો, બરોબર છે? ત્યારબાદનો પ્રકાર છે, આ પણ આપણે કહીએ કે સાર્વત્રિક ગણ, યુનિવર્સલ સેટ, જેમ આપણે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકાર્યું છે, બરોબર ને? આપણે ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારીએ છીએ, આપણે બધા ઈશ્વરના બાળકો છીએ, એમ બધા જ તમે ગણ લ્યો છો. ગણ ક્રિયાઓ માટે આગળ આપણે ગણ ક્રિયાઓ કરશું, બરોબર? ગણ ઉપર ક્રિયાઓ થશે, તો ગણ ઉપર જે બધી ક્રિયાઓ થશે એના માટે જે ગણ લેવા પડશે, એ બધા જ ગણ કોઈ નિશ્ચિત ગણના ઉપગણ છે એમ સ્વીકારીને આપણે લેશું, બરોબર છે? આપણે ગણ લેશું પણ આપણે સ્વીકારશું કે એ બધા જ ગણ જે છે એનો કોક એવો ગણ છે, મોટો ગણ એમ પણ ગણા કે મોટો ગણ, કોક એવો ગણ હશે કે બધા જ ગણ છે એ મોટા ગણના શું હશે? બધા જ ગણ એ મોટા ગણના ઉપગણ હશે, તો એ મોટોમાં મોટો ગણ એને આપણે સાર્વત્રિક ગણ તરીકે સ્વીકારશું, બરોબર? એ હોય જ. આમાં અમુક વસ્તુઓ કેવી છે કે સાર્વત્રિક ગણ આગળ આપણે જાશું એટલે આપણે સ્વીકારવાની વાત આવશે, એ ગણ લેશું, બી ગણ લેશું, સી ગણ લેશું, પણ એક વસ્તુ સ્વીકારશું કે જેટલા પણ ગણ લેશું એ બધા જ ગણ સાર્વત્રિક ગણના ઉપગણ છે એમ સ્વીકારીને આગળ વધશું. તો સાર્વત્રિક ગણની અહીંયા વ્યાખ્યા લખી છે કે જ્યારે ગણના સંદર્ભમાં વિચારતા હોઈએ, જ્યારે ગણો લીધેલા હોય તમે, બરોબર, ગણના સંદર્ભમાં તમે વિચારતા હો, ગણ ક્રિયાઓ આગળ આપણે કરશું ત્યારે આપણે એમ સ્વીકારી લેશું કે તમામ ગણ જે આપણે લઈએ છીએ, તમામ ગણ જે આપણે પસંદ કરીએ છીએ, એ બધા જ ગણ છે એ કોઈ એક નિશ્ચિત ગણના ઉપગણ છે, બરોબર? તેની નિશ્ચિત ગણ જે છે, જેના તમામ ગણ જે નિશ્ચિત ગણના ઉપગણ છે, એ નિશ્ચિત ગણ છે, એને સાર્વત્રિક ગણ એટલે કે યુનિવર્સલ સેટ યુ વડે દર્શાવવામાં આવે છે, બરોબર છે? આપણે ગણ લેતા હોઈએ છીએ, અટાણે મેં આ ગણ લીધો છે એ બરાબર 1:2, બરોબર છે? તમે કહો લઈ લીધો છે સાર્વત્રિક ગણ, તો કે ત્યાં પણ સાર્વત્રિક ગણ આપણે સ્વીકાર્યો જ હશે. કદાચ આ ગણ મેં લીધો છે એ બરાબર 1:2 મેં લીધો છે, એ બરાબર 1:2 આ ગણ મેં લીધો છે, તો મેં કદાચ એ લેવા સમયે સાર્વત્રિક ગણ એટલે કે યુ તરીકે કયો ગણ પસંદ કર્યો હોય, તો કદાચ યુ તરીકે મેં તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ મારો સાર્વત્રિક ગણ હશે, બરોબર? સાર્વત્રિક ગણ
હોય જ, બરોબર છે, આપવામાં આવે અથવા ન પણ આપવામાં આવે ઘણી વખત, પણ સાર્વત્રિક ગણ તો હોય જ, બરોબર છે. એટલે તમે જ્યારે અલગ અલગ ગણ લેતા હો, દાખલા તરીકે તમે કોઈ પૂર્ણાંકોનો ગણ વિચાર્યો છે, આ પણ પૂર્ણાંકોનો જ ગણ છે ને, આ પણ પૂર્ણાંકોનો જ ગણ છે, તો સાર્વત્રિક ગણ તરીકે તમે એન લઈ શકો, અહીંયા મેં એન લીધો છે, બરોબર, પણ આ પૂર્ણાંકોનો ગણ હોય તો સાર્વત્રિક ગણ તરીકે તમે ઝેડને પણ લઈ શકો, બરોબર, સાર્વત્રિક ગણ તરીકે કેને લઈ શકો, ઝેડને લઈ શકો, બરોબર, પૂર્ણાંકોના ગણનો જ્યારે વિચાર કરતા હોઈએ ત્યારે અટાણે ધન પૂર્ણાંક છે, એટલે સાર્વત્રિક ગણ તરીકે હું એનને પણ લઈ શકું, બરોબર, અને ઝેડને પણ લઈ શકું. પણ માની લો એવો પ્રશ્ન આવે કે મેં ગણ આવો લીધો છે કે જેમાં અપૂર્ણાંકો પણ છે, બરોબર, એ પ્રમાણેનો ગણ છે, દાખલા તરીકે આ પ્રમાણેનો ગણ છે, -1, 0, 1, આ અપૂર્ણાંકોનો ગણ, તો આ જો હું ગણ લેતો હું તો મારે સાર્વત્રિક ગણ તરીકે કોને પસંદ કરવો પડે, હવે મારે એનને પસંદ ન કરી શકું, તો મારે સાર્વત્રિક ગણ તરીકે કોને પસંદ કરવો પડે, ઝેડને પસંદ કરો તો પણ ચાલે, આરને પણ પસંદ કરી શકાય, કારણ કે આર એટલે એની અંદર બધા જ પૂર્ણાંકો આવી જાય, તો સાર્વત્રિક ગણ પસંદ કરી શકાય, બરોબર, સાર્વત્રિક ગણ આપવામાં આવશે એક્ઝામ્પલમાં, બરોબર છે. હવે જો અહીંયા એક એક્ઝામ્પલ ગણ્યો છે, સ્વાધ્યાય 1.3નો 5મો દાખલો છે, એમાં એમ કહે છે, આ બહુ નાની મેટર છે, કે જો એ બરાબર 5 હોય ખાલી ગણ હોય તો પીએ જે છે એનો ઘાત ગણ છે એને કેટલા ઘટકો હશે. સિમ્પલ ક્વેશ્ચન છે, આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ, બરોબર છે, કે એ ખાલી ગણ હોય એનો અર્થ એમ કે એના સભ્યોની સંખ્યા શૂન્ય છે, તો એનો ઘાત ગણ પણ મેં અહીંયા લખ્યો છે. કેવી રીતે લખ્યો છે, તો આ ગણ જે છે ખાલી ગણ એના બધા ઉપગણ, તો ખાલી ગણ પોતે જ પોતાનો ઉપગણ થાય, તો ફાયના બધા ઉપગણ લખ્યા એનો ગણ બનાવ્યો, આ થયો ખાલી ગણ જે છે એનો ઘાત ગણ થયો. હવે એમ કહે છે કે પીએ જે એનો ઘાત ગણ છે એના સભ્યોની સંખ્યા લખો, તો કે એની સભ્ય સંખ્યા કેટલી છે, પહેલાં આમાં એની સભ્ય સંખ્યા જોવી પડે, એની સભ્ય સંખ્યા 0 છે, તો એના ઘાત ગણની સભ્ય સંખ્યા થશે 2 ની ઘાતમાં 0, એટલે કે એના ઘાત ગણની સભ્ય સંખ્યા થશે 1. મિત્રો, ગઈકાલે આપણે અંતરાલ સ્વરૂપની ચર્ચા કરી ગયા છીએ, એને આનુષંગિક બે એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 6 અને એક્ઝામ્પલ નંબર 7 સ્વાધ્યાય 1.3ના લીધેલા છે. એમાં એક્ઝામ્પલ 6 છે, એમાં જે ગણ આપેલા છે ગુણધર્મની રીતે આપેલા છે, અને ગુણધર્મની રીતે આપેલા ગણ છે એને અંતરાલ સ્વરૂપે આપણે દર્શાવવાના છે. તો એમાં પહેલો ગણ છે, ગણના સભ્યો વાસ્તવિક સંખ્યાઓ છે, -4થી મોટી, અને આ રીતે જોવાશે, -4નો સમાવેશ નથી કરવાનો, -4નો સમાવેશ નથી કરવાનો, તો -4થી મોટી, -4થી મોટી, અને 6નો સમાવેશ કરવાનો છે, અને 6થી નાની, બરાબર, -4નો સમાવેશ નથી કરવાનો, 6 અથવા 6થી નાની, અને -4 અને 6 વચ્ચેની બધી વાસ્તવિક સંખ્યાઓ ધરાવતો આ ગણ છે, તો આ અંત્યબિંદુ નથી પસંદ કરવાનું, ગણમાં નથી લેવાનું, એટલે એ વિવૃત, અને આ 6 અથવા 6થી નાની એટલે 6નો સમાવેશ કરવાનો છે, એટલે અહીંયા સંવૃત અંતરાલ આવે અને વચ્ચેની પણ બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી જાય. તો આ ગણ છે એને અંતરાલ સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકીએ. મિત્રો, આ જે અંતરાલ મેં લખ્યો છે ને, ઘણા મિત્રો આવો અર્થ કરે છે કે -4, -4થી મોટી, 6 અથવા 6થી નાની, તો એ લોકો આ જે અંતરાલ છે એના ઘટકોને આ રીતે દર્શાવે છે, જે સદંતર ખોટું પડશે, સમજો, સદંતર ખોટું પડે, કારણ કે આ અંતરાલ છે. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે અંતરાલને તમે એના ઘટકોને આ રીતે ન લઈ શકો. શું કામ? તો કે અંતરાલ છે અનંત ગણ છે, એમાં -4થી મોટી અને 6 અથવા 6થી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થાય, એનો અર્થ એમ, જો આ અંતરાલને તમે આ રીતે દર્શાવો તો એ યાદીની રીતે દર્શાવવા ઘણા પ્રયત્ન કરે, તો સંપૂર્ણ ખોટી વસ્તુ છે, બરાબર છે. અનંત ગણ છે એટલે વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ, આ અંતરાલના ઘટકોને તમે આ રીતે ન દર્શાવી શકો, બરાબર, કારણ કે -4 અને 6 વચ્ચેની અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આ અંતરાલમાં આવે છે, આ ગણના સભ્ય તરીકે આવે છે, બરાબર છે. પછી બીજો પ્રશ્ન છે, એમાં પણ વાસ્તવિક સંખ્યાઓ છે -12થી મોટી અને 10થી નાની, -12નો સમાવેશ નથી કરવાનો, 10નો નથી કરવાનો, પણ -12 અને 10 વચ્ચેની, એટલે કે વિવૃત અંતરાલ -12 અને 10, બરાબર. બીજું પણ તમે ખાસ વસ્તુ કહી દઉં કે કોઈ પણ અંતરાલ લખાતો હોય, ગઈકાલે આપણે વાત કરતા હતા કે કોઈ પણ અંતરાલ તમે લખો, વિવૃત, સંવૃત, સંવૃત વિવૃત કે વિવૃત સંવૃત,
ए छे, ए छे ए हमेशा बी करता नानो होवो जोईए, बराबर छे। तो अंतराल छे आ विवृत अंतराल माइनस बार दस छे, एने तमे आम लखी नाखो दस माइनस बार, तो आ कोईपण प्रकारनो अंतराल समझाशे नहीं, बराबर छे। अंतराल लखवा माटे ए हमेशा बी करता नानो होवो जोईए, आ पेलो घटक बीजा घटक करता नानो होवो जोईए। त्रीजुं छे एमां पण वास्तविक संख्याओ छे जीरो अथवा जीरो थी मोटी अने सात अथवा सात थी नानी, तो जीरो ने समावानी छे ए संवृत जीरो अने सात थी नानी, सात ने नथी समावानी एटले विवृत सात, वच्चेनी बधी ज वास्तविक संख्याओ आमां आवी जाय छे अंतरालमां। पछी नंबर चार छे एमां पण वास्तविक संख्याओनो गण छे त्रण अथवा त्रण थी मोटी, बराबर, त्रण अथवा त्रण थी मोटी अने चार अथवा चार थी नानी, एटले त्रण अने चार बंने અંત્ય બિંદુઓને પણ સમાવા છે, માટે સંવૃત અંતરાલ અને ત્રણ અને ચાર તેમજ એની વચ્ચેની બધી જ અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આ અંતરાલમાં આવી જશે। આ છઠ્ઠા એક્ઝામ્પલમાં તમને ગણ આપ્યા હતા, એ ગણને તમારે અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાના થાય છે। ગણને તમે કયા સ્વરૂપમાં દર્શાવ્યા? અંતરાલ સ્વરૂપમાં। બંનેના અર્થ એક જ થાય, આ ખાસ સમજજો, બંનેના અર્થ એક જ છે। તમે આ ગણ લખો કે આ અંતરાલ દર્શાવો, બંને એક જ વસ્તુ સમજાશે, બરોબર। પછી બાજુમાં સાતનું એક્ઝામ્પલ મેં લખ્યો છે, એમાં અંતરાલ આપ્યા છે, એને ગણના સ્વરૂપમાં તમારે દર્શાવવાના છે, અંતરાલ આપ્યા છે। તો એમાં પહેલો અંતરાલ છે એ છે વિવૃત અંતરાલ માઇનસ ત્રણ અને જીરો, બરોબર। તો આ ગણ છે એમાં સભ્યો આવશે, બરોબર, વાસ્તવિક સંખ્યાઓ આવશે। કેવી વાસ્તવિક સંખ્યાઓ? તો કે અંત્યબિંદુઓ વિવૃત છે એટલે અંત્યબિંદુઓને ન સમાવાય, તો માઇનસ ત્રણથી મોટી અને જીરોથી નાની અને એની વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આ અંતરાલમાં આવી જશે। ત્યારબાદ બીજો અંતરાલ તમને આપ્યો છે એ છે સંવૃત અંતરાલ છ અને બાર, સંવૃત છ બાર, બરાબર। તો આમાં આ આ અંતરાલ છે એને જો ગણ સ્વરૂપમાં દર્શાવીએ તો એ ગણમાં વાસ્તવિક સંખ્યાઓનો ગણ બનશે। કેવી વાસ્તવિક સંખ્યાઓ? તો કે છ અથવા છથી મોટી અને બાર અથવા બારથી નાની, બંનેને સમાવવાની છે છ બારને, એટલે એક્સ કેવી થશે? છ અથવા છથી મોટી અને બાર અથવા બારથી નાની, બરાબર। ત્યારબાદ અંતરાલ આપ્યો છે એ છે વિવૃત સંવૃત, બે અલગ અલગ હોય તો આમ બોલાય, બાકી બે વિવૃત હોય તો વિવૃત વિવૃત કરતાં ફક્ત વિવૃત બોલાય, બે સંવૃત છે તો સંવૃત, પણ આમાં અલગ અલગ છે, આને બોલાય વિવૃત સંવૃત છ બાર, બરાબર, વિવૃત સંવૃત છ બાર। તો આમાં કેવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે? આ છ થી મોટી અને બાર અથવા બારથી નાની વાસ્તવિક સંખ્યાઓ છે આ ગણમાં। ત્યારબાદ જે અંતરાલ લીધો છે એ સંવૃત વિવૃત માઇનસ ત્રેવીસ પાંચ, બરાબર। તો આમાં કેવી વાસ્તવિક સંખ્યાઓ બનશે? એક્સ વાસ્તવિક સંખ્યાઓ છે, ગણના ઘટકો છે એક્સ, જ્યાં એક્સ કેવી થશે? તો કે માઇનસ ત્રેવીસને સમાવવાની છે, સંવૃત છે એટલે માઇનસ ત્રેવીસ અથવા માઇનસ ત્રેવીસથી મોટી, અહીંયા વિવૃત છે એટલે પાંચને સમાવવાની એટલે કે પાંચ અથવા પાંચથી નાની, બરાબર છે। તો આ પ્રમાણે આ સેશન છે, એમાં આપણે બે ખાસ તો ઘાતગણ અને